અમદાવાદના જાણીતા જ્યોતિષાચાર્ય મુકેશ પ્રજાપતિ દ્વારા વરસાદ સંબંધિત કરવામાં આવેલ આગાહી સંપૂર્ણપણે સાચી ઠરી હતી. કચ્છ આમતક ટીવી ન્યૂઝમાં તેમને વરસાદ સંબંધિત આગાહીનો એક પ્રસિદ્ધ અહેવાલ પ્રસારિત થયો હતો, જે સંપૂર્ણ સાચો ઠર્યો હતો. અને આમ જ્યોતિષ ફરી એક વખત વરસાદની આગાહીમાં સંપૂર્ણ યથાર્થ ઠર્યું છે. સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં શ્રીકાર વરસાદ થઈ ગયેલ છે. અમદાવાદના જાણીતા જ્યોતિષાચાર્ય દક્ષ પ્રજાપતિ મુકેશભાઈ પ્રજાપતિ દ્વારા ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જે વરસાદ સંબંધિત આગાહી કરવામાં આવી હતી તે આગાહી સંપૂર્ણપણે સાચી ઠરી છે. અને ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ અગ્રેસર રહ્યો છે. ખાસ કરીને મુકેશભાઈ પ્રજાપતિ દ્વારા જ્યોતિષની પરિભાષામાં ખૂબ જ તલપર્શી અભ્યાસ કરી અને જે આગાહી કરવામાં આવી હતી આગાહીના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં, કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં સ્ત્રીકાર વરસાદ થયા છે. મોટા ભાગના નદી નાળામાં નવા નીર આવી ગયા છે. કેટલાક ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. મધ્યમ કક્ષાના નાના તળાવો પણ ઓગની ગયા છે. અને આમ મુકેશ પ્રજાપતિ દ્વારા જે વરસાદ સંબંધિત આગાહી કરવામાં આવી હતી તે સંપૂર્ણ યથાર્થ ઠરી છે, જેનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. દક્ષ પ્રજાપતિ મુકેશ પર ઈશ્વરલાલ મહેસાણા વાળા કુકસ વાળા, જેમણે આજ દિન સુધી વરસાદ વિશે ઐતિહાસિક આગાહીઓ કરી છે અને એ તમામ આગાહીઓ સક્સેસ ગઈ છે, જે ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. હવે વર્ક વેધર વુમન ક્યારે કોની ઉપર હાવી થાય તે તો વિધાતા દેવી જ કહી શકે છે. સર્વપ્રથમ છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં ચોમાસું નબળું જાય છે. આ વખતે મેઘરાજાની કેવી કૃપા થશે તે અંગે ખેડૂતો અને આમ જનતામાં ઘણી ચિંતા પ્રવર્તે છે. શાસ્ત્રોક્ત મત મુજબ કાર્તક માગસર માસે વરસાદના ગર્ભ બંધાવાની શરૂઆત થાય છે. મિનિમમ વરસાદના ગર્ભ બંધાતા 195 દિવસ લાગે છે. ત્યારબાદ જે તે નક્ષત્ર તેમજ સૂર્ય કયા નક્ષત્રમાં ગોચર ભ્રમણ કરે છે તેમજ તે સમયે કયા પ્રાણીનું વાહન ચાલે છે તેમજ આકાશમાં ગોચરમાં સૂર્ય મંગળની પરિસ્થિતિ કેવી છે તેમજ બુધનું આગ્રહ નક્ષત્ર ક્યારે આવે છે તેમજ સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં ક્યારે ભ્રમણ કરે છે તેમજ શ્રાવણ મધના સમય દરમિયાન અવકાશી પવનોની ગતિ ઈશાનથી નૈઋત્ય ખૂણા તરફ જતા આકાશમાં હિમપવન જે વાદળો હોય છે જે વાયવ્ય દિશા વાયવ્ય ખૂણાના વાદળો સક્રિય ક્યારે થાય છે તે સમયે આકાશમાં બરફના વાદળોનું શું પરિસ્થિતિ છે તેમજ ભદલી વાક્ય પ્રમાણે પરિસ્થિતિ શું છે આ તમામ બાબતોનો અભ્યાસ કર્યા પછી તજજ્ઞ વિદ્વાન જ્યોતિષી વરસાદની શું સ્થિતિ રહે તે જણાવી શકે છે. હવે શાસ્ત્રોક્ત સિદ્ધાંત મુજબ હવે સૂર્યદેવ મંગળદેવ કરતા પાછળ હોય એટલે કે મંગળદેવ સૂર્યદેવ કરતા આગળ ચાલતા હોય ત્યારે પર્વતીય પ્રદેશો, જંગલો, સમુદ્ર પ્રદેશોમાં વહેલી વરસાદ શરૂ થાય છે. તેમાં રણ પ્રદેશ તેમજ પંજર જગ્યા જ્યાં જબરજસ્ત વરસાદની શરૂઆત થાય છે. આ સમય દરમિયાન શુક્ર ગ્રહ કર્ક રાશિમાં હોય અથવા કર્ક વૃશ્ચિક મીન રાશિ એટલે કે સ્ત્રી રાશિમાં જયારે ગોચર ભ્રમણ કરતો હોય અને એમાં જો સૂર્ય મંગળ બુધ શુક્ર જેવા ગ્રહો જયારે ગોચરની અંદર સ્ત્રી રાશિમાં ભ્રમણ કરતા હોય ત્યારે વરસાદ માજા મૂકે છે, જે અત્યાર સુધીના મારા 40 વર્ષોનો એ ઇતિહાસ લખાયેલો છે અને આ દેશની જનતાએ જે જોયેલું છે. ત્યારે આવા સમયમાં શુક્ર ગ્રહ કર્ક રાશિમાં પસાર થતો હોય અને જો તે જ દિવસે ચંદ્ર ગ્રહ પણ કર્ક રાશિમાં પસાર થતો હોય તો એક ઐતિહાસિક વરસાદની નોંધણી આ દેશમાં થયેલી છે. જ્યારે જયારે આવા યોગો થાય છે ત્યારે ઇન્દ્રદેવ અને વરુણદેવની અસીમ કૃપા થતા વરસાદ મુક્ત મને વરસે છે. ધરતી પર હર્ષની લાગણી ઉભી થાય છે. બધી જ રીતે તેમાંય 10% જેટલું નુકસાન તો થાય પરંતુ 90% ફાયદો થાય છે. શિયાળો સિઝન બહુ જ સરસ જાય છે તેમાં લીલા દુકાનની પણ શક્યતા 100% પડે છે. એટલે અમે અમારા પ્રોગ્રામની અંદર કચ્છ આમતક ચેનલને જ્યારે પણ આ ઇન્ટરવ્યુ આપ્યો હતો ત્યારે પણ અમે કીધું હતું કે આ વર્ષે મેઘરાજા જબરજસ્ત વરસ છે અને મૂંગા પશુ પ્રાણીઓને રાહત થશે, ખેડૂતોની ચિંતા દૂર થશે. આ બધી જ વસ્તુઓ સાચી પડી અને અમારા જ્ઞાનનો આ દેશની જનતાને લાભ મળ્યો. આ દેશની જનતા